વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ સ્પીચ એનો પાર્ટ ટુ જોઈશું લાસ્ટ લેક્ચરમાં આપણે સેન્ટેન્સના ટાઈપ્સ એસર્ટિવ ઇન્ટરોગેટિવ ઇમ્પરેટિવ એક્સપ્લેમેટરી આ સેન્ટેન્સના ટાઈપ પ્રમાણે સેન્ટેન્સના પ્રકાર પ્રમાણે જે રિપોર્ટેડ વર્બ અને કન્જક્શનમાં જે ફેરફાર થતા હતા એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હવે વાક્યનો પ્રકાર ગમે તે હોય ચાહે એસર્ટિવ હોય ઇન્ટરોગેટિવ હોય ઇમ્પરેટિવ હોય કે એક્સલેમેટરી હોય પણ કેટલાક ફેરફાર એ દરેકમાં સમાન રીતે લાગુ પડે છે દાખલા તરીકે સર્વનામમાં ફેરફાર તો એ વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ હોય વિધાન હોય કે આજ્ઞાર્થ હોય કે ઉદ્ગાર હોય ગમે તે પ્રકારનું વાક્ય હોય સર્વનામમાં ફેરફાર થાય જ એટલે આ સમાન રીતે આ ગમે તે પ્રકારનું વાક્ય હોય સર્વનામમાં ફેરફાર થાય જ એટલે હવે જે આપણે ફેરફાર જોઈએ છે સર્વનામમાં ફેરફાર ટેન્સમાં ફેરફાર અને સ્થળદર્શક સમયદર્શક શબ્દોમાં ફેરફાર આ જે ત્રણ પ્રકારના ફેરફાર છે એ દરેક પ્રકારના વાક્યમાં એ નિયમ લાગુ પડે છે એ હવે આપણે જોઈએ સર્વનામમાં ફેરફાર હવે આપણે સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરીએ છીએ રિપોર્ટેડ સ્પીચમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો હવે આપણને ખબર છે પ્રથમ પુરુષના સર્વનામો એટલે આઈ કે વી કયા છે બે આઈ વી આ પ્રથમ પુરુષના સર્વનામ છે એટલે આઈ જોડે મી માય પછી વી જોડે અસ અવર આઈનું માઇન વીનું અવર્સ આઈનું માય સેલ્ફ વીનું અવર સેલ્સ આ બધા જ પ્રથમ પુરુષ એક વચન અને બહુ વચન એટલે કે પ્રથમ પુરુષના સર્વનામ છે એટલે જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચમાં આઈ આવે એટલે આપણને ખબર પડે કે જે બોલનાર વ્યક્તિ છે પોતાના માટે આઈ વાપરે છે એટલે આઈ જ્યારે આવે છે રિપોર્ટેડ સ્પીચમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્યની શરૂઆત આઈથી થાય તો એ એનો ફેરફાર કોના પ્રમાણે કરવામાં આવે છે બોલનાર પ્રમાણે એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય ક્યારે જ્યારે વાક્યમાં આઈ કે વી એવા સર્વનામો હોય ત્યારે એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે જ્યારે બીજા પુરુષના સર્વનામો એટલે કયા છે યુ યોર યોર્સ કે યોર સેલ્સ આ આપણે ક્યારે યુ કહીએ જે સાંભળનાર વ્યક્તિ છે એના માટે આપણે યુ વાપરીએ છીએ એટલે જ્યારે વાક્યમાં યુ હોય ત્યારે એ એમાં જે સર્વનામમાં ફેરફાર કરવામાં આવે છે એ સાંભળનાર પ્રમાણે થાય છે એટલે આ બે નિયમ યાદ રાખવાના સર્વનામમાં ફેરફાર રિપોર્ટેડ સ્પીચ છે એમાં એક વ્યક્તિ બોલનાર છે બીજી સાંભળનાર છે એટલે એ બે બોલનાર અને સાંભળનાર પ્રમાણે સર્વનામમાં ફેરફાર કરવાનો છે પણ કેવી રીતે જ્યારે બોલનાર પોતાના માટે આઈ એટલે વાક્ય આઈ કે વી હોય ત્યારે એમાં બોલનાર પ્રમાણે સર્વનામમાં ફેરફાર થાય છે જ્યારે યુ હોય ત્યારે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે જો હવે બોલનાર પોતાના માટે આઈ વાપરે છે એટલે બોલનાર પુરુષ હોય તો આપણે સર્વનામમાં શું ફેરફાર કરવાનો છે હી મૂકવાનું છે એટલે અહીંયા આઈનું હી થઈ જાય તો મીનું હિમ થાય અને માયનું હિઝ હવે બોલનાર સ્ત્રી છે તો આઈ જે આપ્યું છે સર્વનામ એ સેના પ્રમાણે સ્ત્રી છે માટે સી એવો ફેરફાર થશે એમાં મીનું હર થશે કારણ કે શીં છે એટલે એનું હર થાય અને માયનું પણ હર થશે હવે એ જ રીતે વી છે જો બોલનાર આઈ એ એકવચન હોય પુરુષ કે સ્ત્રી એકવચન હોય તો હિ કે શી થાય પણ બોલનાર વી છે તો એનું ધ્યે થશે અસ તો એનું ધેમ અને અવર છે તો એનું ધેર થશે એટલે આ બોલનાર પ્રમાણેના ફેરફાર છે આઈ વી હવે આપણે સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરીશું એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું અહીંયા જુઓ રાજ રાષ ટુ જય આઈ ટુ ક્યોર પેન હવે એક નિયમ એવો છે કે જ્યારે રિપોર્ટેડ વર્બ આપણે સે ટુ ને બધા રિપોર્ટેડ વર્બ કહેવાય સેલ સે એ રિપોર્ટેડ વર્ગ કહેવાય તો રિપોર્ટેડ વર્બ પ્રેઝન્ટ પ્રેઝન્ટેન્સમાં હોય તો અંદર આપણે ફક્ત સર્વનામમાં જ ફેરફાર કરીએ છીએ એટલે જુઓ અહીંયા રાજ સેઝનું ટેલ્સ થઈ ગયું જય ધેટ કન્જક્શન તરીકે એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે ધેટ હવે અહીંયા આઈ છે તો આઈ કોના માટે વપરાયું છે અહીંયા રાજ માટે રાજ માટે આઈ વપરાયું છે તો રાજ એ બોય છે એટલે આપણે આઈને બદલે હી મૂકીશું ટૂંક યોર આઈ ટૂક યોર પેન ही टूक पेन एज रीते जो अ चिल्ड्रन से टू टीचर वी लव क्रिकेट वी लव यू वेरी मच चिल्ड्रन से टू दे टीचर वी लव यू वेरी मच અહીંયા પણ તમે જુઓ કે સે સે ટુ છે એટલે અહીંયા ભૂતકાળ હોય તો જ અંદર ટેન્સમાં ફેરફાર થાય રિપોર્ટેડ સ્પીચમાં પણ અહીંયા પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે ફક્ત સર્વનામમાં ફેરફાર થશે અહીંયા વી કોના માટે વપરાયું છે ચિલ્ડ્રન માટે એટલે વીનું ધે થઈ જશે લવ વી લવ યુ એટલે ચિલ્ડ્રન ટેલ ધેર ટીચર ધે લવ હર અહીંયા ગમે તે ટીચર છે એટલે ગમે તે એના માટે વાપરી શકીએ આપણે શી પણ લઈ શકીએ કે હી પણ લઈ શકીએ વેરી મચ એટલે ખ્યાલ આવ્યો કે આપણે બોલનાર વ્યક્તિ માટે જે અંદર આઈ છે તો બોલનાર પ્રમાણે એનો ફેરફાર થાય અહીંયા વી છે તો બોલનાર પ્રમાણે થાય એવી જ રીતે યુ હોય જો અહીંયા યુ વીલ સે ટુ મી આઈ ડોન્ટ લાઈક યુ એન્ડ યોર રાઉડી ફ્રેન્ડ્સ અહીંયા વ્હીલ સે છે એટલે ટેન્સમાં ફેરફાર થશે નહીં યુ વિલ ટેલ મી ધેટ યુ ડૂ નોટ કારણ કે અહીંયા આઈ યુ માટે વપરાય છે એટલે યુ ડુ નોટ લાઇક મી એન્ડ માય રાઉડી ફ્રેન્ડ્સ હવે આપણે સર્વનામા ફેરફાર પછી બીજો ફેરફાર જોઈએ છે ટેન્સમાં ફેરફાર એટલે કે કાળમાં ફેરફાર એમ ઇઝ આર આ જે ટુ બીના રૂપ છે પ્રેઝન્ટ ટેન્સ બતાવે એટલે કે વર્તમાન કાળ તો એનું વોઝ વેર થાય વોઝ વેર તો એનું હેડ હેડબીન થશે એટલે પાસ્ટ ટેન્સ છે તો એનું હેડ પાસ્ટ પરફેક્ટ થશે હેવ હેઝ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ તો એનું હેડ પાસ્ટ પરફેક્ટ થશે જો રિપોર્ટેડ સ્પીચમાં ડુ ડઝ અને એની સાથે મૂળ ક્રિયાપદ તો અહીંયા શું થઈ જશે ડઝ કયા ટેન્સમાં આવે સિમ્પલ પ્રેઝન્ટ તો એનું સિમ્પલ પાસ્ટ થઈ જશે ડીડ ડીડ એ સિમ્પલ પાસ્ટ બતાવે તો સિમ્પલ પાસ્ટનું શું થઈ જાય પાસ્ટ પરફેક્ટ હવે રિપોર્ટેડ સ્પીચમાં નોટ કે ડઝ નોટનો ઉપયોગ હોય તો એનું નોટ થઈ જાય સેલ કે વિલ હોય તો એનું વૂડ થાય એટલે કેન તો એનું કૂડ થાય મે તો માઇટ એટલે ટૂંકમાં આપણે જે પણ રિપોર્ટેડ વર્બમાં રિપોર્ટેડ સ્પીચમાં જે વર્બ આપેલા છે એ પ્રેઝન્ટમાં હોય તો આપણે એનું પાસ્ટ કરવાનું છે એટલે આ એના નિયમો છે હવે એ જ રીતે જો આપણે ટેન્સની રીતે વાત કરીએ તો સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય ચાલુ વર્તમાન કાળ હોય તો એનું ચાલુ ભૂતકાળ થાય પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થાય પૂર્ણ વર્તમાનકાળનું પૂર્ણ ભૂતકાળ થાય અને સાદા ભૂતકાળનું પણ પૂર્ણ ભૂતકાળ થાય પછી ચાલુ વર્તમાનકાળ છે તો એનું ચાલુ ભૂતકાળ થશે અને ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે અને પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી હવે એક નિયમ એ છે કે ટેન્સમાં ક્યારે ફેરફાર ન થાય બરાબર આગળ આપણે સર્વનામમાં ફેરફારમાં જોયું કે એમાં સે સેઝ શેઝ સે આવા બધા રિપોર્ટેડ વર્બ આપેલા હતા બરાબર જ્યારે રિપોર્ટેડ વર્બ આ પ્રમાણે હોય સે કે સેઝ કે સે સેલ સે ત્યારે આ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બતાવે આ બધા વર્બ છે શું બતાવે વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એટલે જ્યારે રિપોર્ટેડ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય ત્યારે રિપોર્ટેડ વર્બમાં જે રિપોર્ટેડ સ્પીચ છે ડબલ ઇન્વેટેડ કોમામાં એમાં ટેન્સમાં ફેરફાર થાય નહીં આ પહેલો જો અહીંયા આપણે એ જ જોઈએ છે કે ટેન્સમાં ક્યારે ફેરફાર ન થાય જ્યારે રિપોર્ટેડ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ એ બંને ટેન્સમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં જે વર્બ આપેલું હોય એમાં ફેરફાર થતો નથી પછી એમાં બીજો નિયમ છે કે રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય જે ડબલ ઇન્વેટેડ કોમામાં આપેલી હોય અહીંયા જે વાક્ય આપેલું હોય એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય તો રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય આપેલું છે એ સનાતન સત્ય બાબત હોય કે કોઈ ગાણિતિક સત્ય હોય કે ભૌગોલિક સત્ય હોય બરાબર સનાતન સત્ય બાબત હોય કે કોઈ પણ નિયમ હોય ગણિત કે વિજ્ઞાનનો નિયમ હોય કોઈ ભૌગોલિક સત્ય હોય ત્યારે જે રિપોર્ટેડ સ્પીચમાં જે અહીં વાક્ય આપેલું છે એમાં ફેરફાર થાય નહીં રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય કહેવત અથવા કોઈ મહાન પુરુષનું કથન હોય ત્યારે પણ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી અને આ ઉપરના જે નિયમો છે એ પ્રમાણે હોય તો શું કરવાનું અવતરણ ચિહ્નો જે આપેલા છે દૂર કરવાના અને ધેઠથી વાક્યને જોડી દેવાનું એટલે આપણે જો ઉદાહરણ તરીકે જોઈએ મોરારી બાપુ શેડ

એટલે અહીંયા મોરારી બાપુએ કોઈ મહાન વ્યક્તિ કંઈક વાક્ય બોલે ત્યારે પણ એમાં કોઈ ફેરફાર થતો નથી ખાલી કન્જક્શન મૂકી દેવાનું અને અહીંયા આ જે રિપોર્ટેડ વર્બ છે એમાં ફેરફાર કરવાનો પછી જો સેકન્ડ સેન્ટેન્સ કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટમાં આપેલું છે વર્બ તો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટમાં આપેલું હોય ત્યારે ફક્ત સર્વનામમાં ફેરફાર થાય એટલે અહીંયા જુઓ સર્વનામમાં ફેરફાર થયો છે બાકી ટેન્સમાં ફેરફાર થયો નથી ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન બરાબર અહીંયા સનનો સ્પેલિંગ ખોટો છે એટલે આ સનાતન સત્ય બાબત છે ધ અર્થ મૂવ રાઉન્ડ ધ સન એટલે ટીચર આ વાક્ય ભૌગોલિક સત્ય જ છે એટલે એમાં સેડ ટુ નું ટોલ્ડ થઈ જશે અને કન્જક્શન તરીકે ધેટ મૂકાશે અને પછી આખું વાક્ય એના જ મૂકી દેવાનું ધ અર્થ મૂવ રાઉન્ડ ધ સન હવે આપણે અહીંયા એવા કેટલાક સેન્ટેન્સ આપેલા છે કે જેમાં આપણે ટેન્સમાં ફેરફાર કરીએ છીએ અને ટેન્સમાં ફેરફાર ક્યારે થાય જ્યારે જે રિપોર્ટેડ વર્બ છે તે ભૂતકાળમાં આપેલું હોય ત્યારે તમે જુઓ અહીંયા ધ ટીચર શેડ ટુ બરાબર અહીંયા પણ રીચા શેડ ટુ એટલે આવી રીતે જ્યારે રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે જ અંદરના વાક્યમાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં ટેન્સમાં ફેરફાર થાય હવે આપણે વન બાય વન સેન્ટેન્સ જોઈશું એટલે અહીંયા જુઓ સેડ ટુ છે તો એસર્ટિવ સેન્ટેન્સ છે તો એનું ટોલ્ડ થઈ ગયું કન્જક્શન તરીકે ધેટ મુકાયું હવે ધ ટીચર સેડ ટુ અસ રાજ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ હવે જુઓ ટીચર અસ આ લિસનર છે અસ એને કહે છે પણ અહીંયા બોલનાર કે સાંભળનાર એ બંનેમાંથી કોઈના માટેની વાત નથી અહીંયા ત્રીજી વ્યક્તિની વાત છે રાજ એટલે જે સર્વનામ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે અહીંયા સર્વનામ રાજ જ આવશે ગોટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એનું પાસ્ટ પરફેક્ટ થઈ જશે હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે રાજ એ સર્વનામ નામ એમના એમ જ રહ્યું ગોટ પાસ્ટ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ તો એનું પાસ્ટ પરફેક્ટ થશે એટલે હેડ ગોટ થઈ ગયું બરાબર એટલે ટેન્સમાં ફેરફાર થયો હવે રીચા સેડ ટુ રિયા પ્રિયા ડઝ નોટ સ્ટડી સિરિયસલી જુઓ રીચા ને રિયા બંનેની વાત છે પણ બંનેમાંથી બંનેમાંથી કોઈની વાત નથી અહીંયા વાત છે પ્રિયાની એટલે જ્યારે ત્રીજી વ્યક્તિની વાત હોય ત્યારે એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે શેડ ટુનું ટોલ્ડ થયું કન્જક્શન તરીકે ધેટ મૂક્યું પ્રિયા વિશેની વાત છે તો પ્રિયાને એમને એમ જ મૂક્યું ડઝ નોટનું ડીડ નોટ થશે બાકી કોઈ બીજા ફેરફાર થતા નથી રવિન્દ્ર જાડેજા શેડ આઈ લવ ક્રિકેટ તો જુઓ હવે આપણે આ ફર્સ્ટ અને સેકન્ડ સેન્ટેન્સ જોયું એમાં જે બોલનાર કે સાંભળનાર એ વ્યક્તિ રિપોર્ટેડ સ્પીચમાં નથી બરાબર પણ અહીંયા રવિન્દ્ર જાડેજા એ પોતાના માટે જ કહે છે આઈ લવ ક્રિકેટ એટલે આઈ રવિન્દ્ર જાડેજા એના માટે કહે છે એટલે રવિન્દ્ર જાડેજા હી છે તો અહીંયા હી સર્વનામમાં ફેરફાર શું થશે હી રવિન્દ્ર જાડેજા શેડ અહીંયા સાંભળનાર નથી એટલે શેડનું શેડ જ રહેશે ટોલ્ડ થશે નહીં શેડ કન્જક્શન તરીકે ધેટ મુકાશે આઈનું નો હી લવ એ પ્રેઝન્ટ ટેન્સ છે તો એનું પાસ્ટ થશે લવડ ક્રિકેટ એટલે ખ્યાલ આવી ગયો વન બાય વન સર્વરનામાં પણ ફેરફાર થાય ટેન્સમાં પણ ફેરફાર થયો હવે આગળ જોઈએ જાનવી સેડ ટુ અનિલ સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું કન્જક્શન તરીકે ધેટ મૂકાયું ખુશી ઇઝ વર્કિંગ હાર્ડ અહીંયા પણ જાનવી અને અનિલ એ બંને સિવાય અહીંયા ત્રીજી જ વ્યક્તિની વાત છે ખુશીની એટલે એમાં કશો ફેરફાર થશે નહીં ઇઝ વર્કિંગનું વોઝ વર્કિંગ થઈ જશે રિપોર્ટર શેડ મિસ્ટર અનિલ અંબાણી હેઝ આ કોસ્ટલી કાર રિપોર્ટર સેટ ધેટ રિપોર્ટર અનિલ અંબાણી વિશે વાત કરે છે એટલે એમાં કંઈ ફેરફાર થશે નહીં હેઝનું હેડ થઈ જશે અ કોસ્ટલી કાર બોબી સેટ ટુ સંજના સમ બોઈઝ વેર પ્લેઇંગ ધેર સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું કન્જક્શન તરીકે ધેટ આવ્યું અહીંયા બોબી અને સંજના એ બંને સિવાય ત્રીજા સમ બોઇઝ ત્રીજી વ્યક્તિની વાત છે એટલે સમ બોઈઝ એમના એમ જ રહેશે અહીંયા જો વેર પ્લેઇંગ એ ચાલુ ભૂતકાળ છે તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે હેડ બિન પ્લેઈંગ દેર એટલે આ રીતે આપણે ટેન્સમાં ફેરફાર જોયા હવે જે આગળનો ફેરફાર આવશે સ્થળ દર્શક સમય દર્શક શબ્દોમાં ફેરફાર એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું